વિદ્યાલયના ઓનલાઈન વર્ગખંડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રકરણ તેર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અગાઉના વિદ્યુતના પ્રકરણમાં આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર વિશે અભ્યાસ કર્યો ફ્યુઝની રચનાની અંદર આપણે જોયેલું કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના કારણે ફ્યુઝ પીગળી જાય છે અને એના પરિણામે વિદ્યુતના સાધનોને નુકસાન થતું અટકાવી શકાય છે તો વિદ્યુત પ્રવાહની અન્ય અસરો કઈ કઈ છે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ધારિત તાર એક ચુંબક તરીકે વર્તે છે આ જાણકારીનું દ્રઢીકરણ એટલે કે રેઇનફોર્સિંગ કરવા માટે આપણે નીચેની એક પ્રવૃત્તિ કરીએ આકૃતિ તેર પોઈન્ટ એકમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પરિપથમાં બિંદુ એક્સ અને બિંદુ વાયની વચ્ચે એક જાડો તાંબાનો તાર ગોઠવો આ તાર એક્સ વાય કાગળના સમતલને લંબ રહે તે રીતે ગોઠવવાનો છે આ તાબા તારની નજીક એક નાના હોકા યંત્ર એટલે કે કંપાસ સમક્ષિત રહે એમ ગોઠવવાનું છે અને તેની સોયની સ્થિતિનું આપણે ખાસ અવલોકન કરવાનું છે હવે કળમાં પ્લગ દાખલ કરી પરિપથમાં આપણે શું કરવાનું છે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે અહીંયા કળ આપેલી છે એમાં પ્લગ દાખવો મૂકો એટલે વિદ્યુત પરિપત પૂર્ણ થાય અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેશે હોકા યંત્રની સોયના સ્થાનમાં થતાં ફેરફારનું અવલોકન કરો આપણને સોય કોણાવર્તન પામતી જોવા મળે છે આનો અર્થ શું થાય આનો અર્થ એ થાય કે જ્યારે તાંબાના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ચુંબક ઉત્પન્ન કરે અને વિદ્યુત સોય પણ એક ગજિયા ચુંબકની જેમ વર્તી હોવાથી બે ચુંબકના આકર્ષણ અપાકર્ષણના ગુણધર્મના કારણે સોયનું કોણાવર્તન આપણને જોવા મળે છે આમ આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે તો પછી આનાથી વિરુદ્ધ ગતિ કરતા ચુંબકની અસર વિશે શું શક્યતા છે તો એનો અભ્યાસ પણ આપણે આગળના ચેપ્ટરમાં કરીશું કે ગતિ કરતા ચુંબકના કારણે પણ આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ આ પ્રકરણમાં આપણે ચુંબકીય ક્ષેત્રો તથા આ પ્રકારની વિદ્યુત ચુંબકીય અસરોનો અભ્યાસ કરવાનો છે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સાથે સંકળાયેલા વિદ્યુત ચુંબકો તથા વિદ્યુત મોટરનો પણ અભ્યાસ કરીશું તથા ગતિમાન ચુંબકની વિદ્યુતીય અસર ઉપર આધારિત વિદ્યુત જનરેટરનો અભ્યાસ પણ કરીશું કે જેમાં આપણે વિદ્યુતને શું કરીએ છીએ જનરેટર દ્વારા ચુંબકની ગતિના માધ્યમથી વિદ્યુતને ઉત્પન્ન કરીએ છીએ હવે આપણે આ જે પ્રયોગ કર્યો ઉપરનો કે જે પ્ર પ્રવૃત્તિ સમજ્યા એ પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે તો હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેટ ઓગણીસમી સદીના એક અગ્રણી વૈજ્ઞાનિક હેન્સ ક્રિશ્ચિયન ઓસ્ટર્ડે વિદ્યુત ચુંબકત્વ સમજવામાં નિર્ણાયક ભૂમિકા ભજવેલી છે ઈસવીસન અઢારસો ને વીસમાં એ પોતે એક પ્રયોગ કરતા હતા અને એ પ્રયોગ કરતી વખતે એમણે એ પ્રયોગમાં વિદ્યુત વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો હતો અને બાજુમાં એમણે કોઈ કારણસર વિદ્યુત ચુંબકીય સોય પડેલી હતી હવે એ પ્રયોગ બીજો કરતા હતા પણ જેવો એમણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો એમણે જોયું કે ચુંબકીય સોય સફાડી જાગી ઊઠી જાગી ઉઠી મતલબ એ જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાંથી એણે દિશા બદલી એટલે હોસ્ટેડે ફરી આ પ્રયોગ કર્યો વિદ્યુત પ્રવાહ બંધ કર્યો પાછી ચુંબકીય સોય મૂળ સ્થિતિમાં એ ફરી પાછો વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો ચુંબકીય સોય પાછી પોતાની ગતિની દિશા બદલી એણે તરત જ વિદ્યુત ધ્રુવો બદલી નાખ્યા અને જુદી વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો ચુંબકીય સોય વિરુદ્ધ દિશામાં કોણાવર્તન બતાવવા લાગી એટલે એમણે નિશ્ચિત કર્યું એમણે પ્રતિપાદિત કર્યું એમણે શોધ્યું કે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તારની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આમ ઓર્સ્ટર્ડે દર્શાવ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંબંધિત ઘટનાઓ છે એટલે કે જુગલબંધીમાં રહેલી હોય છે તેમના સંશોધનને ત્યારબાદ જુદી જુદી ટેકનોલોજી જેમ કે રેડિયો ટેલિવિઝન અને ઓપ્ટિક્સ ફાઈબર અથવા ફાઈબર ઓપ્ટિક્સનો ઉદ્ભવ કર્યો તેમના માનની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને ઓર્સ્ટેડ નામ આપવામાં આવ્યું ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ આપણે હકીકતથી વાકેફ છીએ એટલે કે જાણીએ છીએ કે હોકા યંત્રની સોયને ચુંબકીય ક્ષેત્રની નજીક લઈ જઈએ તો એ કોણાવર્તન વર્તન પામે છે આપણે પહેલી પ્રવૃત્તિમાં જોયું ચેપ્ટરની બરાબર ખરેખર હોકા યંત્રની સોય એ પોતે શું છે એક નાનો ગજીયો ચુંબક છે હોકાયંત્રની યંત્રની સોયના છેડા લગભગ ઉત્તર અને દક્ષિણ દિશાઓનું સૂચન કરે છે ઉત્તર દિશાનું સૂચન કરતા ધ્રુવને ઉત્તરને શોધતો ધ્રુવ અને અથવા ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે અને બીજી દક્ષિણ દિશામાં રહેલા ચુંબકીય સોયના ધ્રુવને દક્ષિણ દિશાને શોધતો અથવા તો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા આપણે અવલોકન કર્યું કે સમાન એટલે કે સજાતીય ચુંબકીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન એટલે કે વિજાતીય ચુંબકીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે હોકાયંત્રની સોયને ગજીય ચુંબકની લઈ જતાં નજીક લઈ જતા તેનું કોણાવર્તન કેમ થાય છે કારણ કે ગજીયો ચુંબક એ પોતે એક ચુંબકત્વ ધરાવે છે હોકા યંત્રની સોય પણ એક ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે હવે જો આપણે ગજીયા ચુંબકના ઉત્તર ધ્રુવ તરફ હોકા યંત્રની ઉત્તર ધ્રુવ દિશા શોધ તો જે સોય છે એ લઈ જઈશું તો શું થશે અપાકર્ષણ થશે અને દક્ષિણ ધ્રુવ એ બાજુ લઈ જઈશું તો અસમાન ધ્રુવો વચ્ચે શું થશે આકર્ષણ થશે એના પરિણામે ઓકાઈ યંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન થાય છે હવે આપણે એક બીજી પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે પ્રવૃત્તિ તેર પોઈન્ટ બે ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળને ગુંદર વડે ચીપકાઈ દેવાનો છે એની ઉપર એક ગજીયા ચુંબકને તેની મધ્યમાં મૂકી દેવાનો ગજિયા ચુંબકની આજુબાજુ લોખંડનો ભૂકો આપણે જેને લોખંડનો વેર કહીએ એને એક સરખો ભભરાવાનો એ ભભરાવા માટે આપણે મીઠું ભભરાવા માટેની રેસ્ટોરન્ટમાં જે બધી ડબ્બી મૂકેલી આવતી નાના નાના છિદ્રોવાળી જેના વડે આપણે મીઠું નાખીએ છીએ એવી મીઠું ભભરાવાની ડબ્બીનો આપણે ઉપયોગ કરી શકીએ હવે ડ્રોઈંગ બોર્ડને નીચેથી આપણે શું કરીશું આ રીતે આમ આંગળી વડે ટકોરા મારીશું આમ અને ટકોરા મારીએ તો શું થાય છે એ આપણે અવલોકન કરવાનું છે તો લોખંડનો ભૂકો પોતાની જાતે આકૃતિ તેર પોઈન્ટ બે આમાં દર્શાવી છે એ પ્રમાણે જુદી જુદી ક્ષેત્ર રેખાઓની અંદર વહેંચાઈ જાય છે ચુંબક પોતાની આસપાસના વિસ્તારમાં પોતાના પોતાનો પ્રભાવ અથવા પોતાની અસર ઉત્પન્ન કરે છે પરિણામે લોખંડનો ભૂકો શું થાય છે બળ અનુભવે છે અને આ બળની અસર હેઠળ લોખંડનો ભૂકો ચોક્કસ રેખાઓમાં અથવા ભાતમાં ગોઠવાય છે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકના બળની અસર અનુભવાય એવા વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે અને લોખંડનો ભૂકો જે રેખાઓ ઉપર ગોઠવાઈ જાય છે એ રેખાઓને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહેવામાં આવે છે ગજિયા ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેળવવા માટેના બીજા પણ રસ્તાઓ છે તમે જાતે ગજીયા ચુંબકને મૂકી અને ચુંબકીય સોયની મદદથી એની ક્ષેત્ર રેખાઓ દોરી શકો છો એની આપણે પ્રવૃત્તિ તેર પોઈન્ટ ત્રણ જોઈએ એક નાનું હોકાયંત્ર અને એક ગજીયો ચુંબક લો ડ્રોઈંગ બોર્ડ પર ગુંદર વડે ચિપકાવેલા સફેદ કાગળ પર ચુંબકને મૂકો ચુંબકની ધારને શું કરો

અંકિત કરો હવે સોયને નવા સ્થાન પર એટલે જુઓ અહીંયા આ ગજીઓ ચુંબક છે એન અને એસ એટલે આ એસ છે સાઉથ પોલ એ બાજુ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ અહીંયા આપણને બતાવ્યો છે અને એનો દક્ષિણ ધ્રુવ આ દિશા તરફ એટલે ઉત્તર ધ્રુવ તરફ ગતિ કરે છે હવે સોયને નવા સ્થાન પર એવી રીતે ખસેડો કે જેથી તેનો દક્ષિણ ધ્રુવ પહેલાંની સ્થિતિમાં રહેલા ઉત્તર ધ્રુવના સ્થાન પાસે આવી જાય આ રીતે આકૃતિ તેર પોઈન્ટ ત્રણમાં દર્શાવવા પ્રમાણે તમે ચુંબક ના દક્ષિણ ધ્રુવ સુધી ઉત્તર આપણે આ રીતે પ્રગતિ કરતા જવાનું છે આ રીતે બરોબર કાગળ ઉપર રહેલા બિંદુઓને સળંગ વક્રના સ્થિતિમાં આ રીતે ગોઠવો તો આપણને આવી ચુંબકીય ક્ષેત્રરેખાઓ જોવા મળે છે કાગળ ઉપર રહેલા બિંદુઓને સળંગ વક્રના સ્વરૂપમાં આપણે મેં આકૃતિ દોરી એમ જોડવાના છે અને આ વક્ર ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે આ પદ્ધતિનું પુનરાવર્તન કરી તમારાથી શક્ય હોય તેટલી રેખાઓ દોરો તમને આકૃતિ તેર પોઈન્ટ ચારમાં દર્શાવ્યા પ્રમાણે આ પ્રમાણે આપણને ક્ષેત્ર રેખાઓ જોવા મળે છે ક્ષેત્ર રેખા પર ગતિ કરતા કરતા ચુંબકની સોયના આવર્તનનું અવલોકન કરો સોયો ધ્રુવોની નજીક આવે તેમ તેમ આવર્તન શું થતું જાય છે વધતું જાય છે અને ધ્રુવથી દૂર જાય એમ ધીરે ધીરે આવર્તન ઘટતું જાય છે ચુંબકીય ક્ષેત્ર દિશા અને માન એટલે કે મૂલ્ય બંને ધરાવતી ભૌતિક રાશિ છે એટલે એને કેવી રાશિ કહેવાય સદિશ રાશિ કહેવાય ચુંબકીય ક્ષેત્રની દિશા એ દિશામાં લેવામાં આવે છે કે જે દિશામાં સોયનો ઉત્તર ધ્રુવ ક્ષેત્રમાં ગતિ કરે છે તેથી રહીવાજિક રીતે ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થતી હોય એવી રીતે દોરવામાં આવે છે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહાર કરતા વિરુદ્ધ દિશામાં હોય છે એટલે કે ચુંબકની બહાર ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળી અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ધ્રુવમાંથી નીકળી અને ઉત્તર ધ્રુવમાં દાખલ થતી હોય એવી રીતે દર્શાવવામાં આવે છે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી તેના ઉત્તર ધ્રુવ તરફ હોય છે આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રેખાઓ કેવા બંધ બંધ વક્રો વક્રો રચે રચે છે છે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્ર રેખાઓની નિકટતાની માત્રા દ્વારા દર્શાવવામાં આવે છે એટલે કે ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય તો ચુંબકીય ક્ષેત્ર ત્યાં પ્રબળ છે એમ કહેવાય અને ક્ષેત્ર રેખાઓ દૂર દૂર જતી હોય તો ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કેવું છે નિર્બળ છે તેમ કહેવાય એટલે દૂર દૂર રહેલી ક્ષેત્ર રેખાઓ કરતાં નજીક નજીક રહેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ કે વધારે પ્રભાવી હોય છે ચુંબકીય ક્ષેત્રની સાપેક્ષ તીવ્રતાને ક્ષેત્ર રેખાઓની નિકટતાની માત્રા દ્વારા દર્શાવવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાં વધારે નજીક નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય છે એટલે કે ત્યાં રાખેલ કોઈ બીજા ચુંબકના ધ્રુવ ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે વધારે બળ લાગે છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દૂર દૂર હોય તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઓછી હોય છે બીજું એક ખાસ ધ્યાનમાં રાખજો બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી જો છેદે તો શું થાય એક જ બિંદુએ જે છેદ બિંદુ છે ત્યાં હોકાયંત્ર બે જુદી જુદી દિશા બતાવે જે ક્યારેય શક્ય નથી જો છેદે તો એનો અર્થ એ થાય કે છેદબિંદુએ હોકા યંત્રની સોય બે જુદી જુદી દિશાઓ દર્શાવશે જે શક્ય નથી આથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી હવે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે પ્રવૃત્તિ તેર પોઈન્ટ એકમાં જોયું કે કોઈ ધાતુના સુવાકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા જાણવા માટે ચલો આપણે એક નીચે પ્રમાણે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરીએ તાંબાનો એક લાંબો સુરેખ તાર એક પોઈન્ટ પાંચ વોલ્ટના બે કે ત્રણ વિદ્યુત કોષ એક પ્લગ લો તે બધાને આકૃતિ તેર પોઈન્ટ પાંચમાં દર્શાવ્યા પ્રમાણે તેર પોઈન્ટ પાંચ એ માં દર્શાવ્યા પ્રમાણે ગોઠવો એટલે કે શ્રેણીમાં જોડો એક સુરેખતાને હોકા યંત્રની સોય ઉપર તેને સમાંતરે રૂપે ગોઠવો હવે પ્લગમાં કળ મૂકો સોયના ઉત્તર ધ્રુવના કોણાવર્તનની દિશાનું અવલોકન કરો જો પ્રવાહ આકૃતિ તેર પોઈન્ટ પાંચ એમાં દર્શાવવા પ્રમાણે ઉત્તરથી દક્ષિણ દિશામાં વહેતો હોય તો સોયનો ઉત્તર ધ્રુવ પૂર્વ દિશામાં કોણાવર્તન આપશે જુઓ હવે આ શું છે બેટરી છે બરાબર બે ત્રણ સેલ શ્રેણીમાં જોડેલા છે આ કળ છે તરફ ગતિ કરે છે તાર વિદ્યુત પ્રવાહ હવે જો વિદ્યુત પ્રવાહ ઉત્તર થી દક્ષિણ દિશા તરફ ગતિ કરતો હોય તો ચુંબકીય સોયનું કોણાવર્તન કઈ બાજુ પૂર્વ દિશા તરફ થાય છે આ દિશા તરફ હવે માનો કે આ છેડાઓ બદલી નાખો અને અહીંયા જે ધન ધ્રુવ હતો એ બાજુ અહીંયા ઋણ લઈ લીધો જુઓ નાનો છેડો અને જ્યાં ઋણ હતો ત્યાં અહીંયા શું લઈ લીધું છે ધન લઈ લીધો એટલે ચુંબકીય સોયની દિશા ઉલટાઈ ગઈ અને દક્ષિણ સોરી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ અને વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર દિશા તરફ ગતિ કરે છે અને દક્ષિણથી ઉત્તર દિશા તરફ ગતિ કરે ત્યારે ચુંબકીય સોયનું કોણાવર્તન કઈ દિશામાં પશ્ચિમ દિશામાં થાય છે વાહકમાંથી પ્રવાહ વડે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર સુવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની ભાત શાનાથી નક્કી થાય છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની મદદથી નક્કી થાય છે શું આ ભાત વાહકના આકાર ઉપર આધાર રાખે છે ના એક પ્રવૃત્તિ દ્વારા આપણે તેની તપાસ કરીશું પ્રવૃત્તિ તેર પોઈન્ટ પાંચ એક બાર વોલ્ટની બેટરી લો એક ચાલ અવરોધ રિયોસ્ટેટ લો એટલે જેના વડે આપણે અવરોધનો વધારો કે ઘટાડો કરી શકીએ એમીટર ઝીરો થી પાંચ એમ્પિયરની રેન્જવાળું આપણે એમિટર લેવાનું છે એક પ્લગ કળ લો જોડાણ માટે તાર અને જાડો લાંબો સુરેખ તાંબાનો તાર લો એક લંબચોરસ પૂઠાની મધ્યમાંથી તેના સમતલને લંબ રૂપે રહે એમ જાડા તારને દાખલ કરો ધ્યાન રાખો કે પૂઠાને આપણે ફિક્સ કરી દેવાનું છે પૂઠું હલવું જોઈએ નહીં પૂઠું જડિત હોય ઉપર નીચે સરકતું હોવું જોઈએ નહીં તારમાં ઉપર નીચે પૂઠું થઈ જાય એવું ના રહેવું જોઈએ પૂઠું તાર જોડે શું રહેવું જોઈએ ફિક્સ રહેવું જોઈએ આકૃતિ દર્શાવ્યા પ્રમાણે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાંબાના તારને એક્સ અને વાય ની વચ્ચે ઉર્ધ્વ રહે તે રીતે બેટરી કળ એમીટર અને રિયો આ રિયોસ્ટેટ છે ચલ અવરોધ આ બેટરી છે આ એમીટર છે ને આ પ્લગ પ્લગકળ સાથે શ્રેણીમાં જોડો થોડો લોખંડનો ભૂંકો આ પૂઠા ઉપર મીઠાની નીપીલી ડબ્બી આવે ને એના વડે ભભરાવાનો છે રિયો ચલને એક ચોક્કસ સ્થિતિમાં રાખી એમીટરમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની નોંધ કરવાની છે આની અંદર અવલોકન કરવાનું કળ મૂકો જેથી તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે એ સુનિશ્ચિત કરો કે એને એક્સ અને વાય વચ્ચે જોડેલા તાંબાનો તાર ઉર્ધ્વ દિશામાં સીધો રહે તાર વાંકો ચૂકો થઈ જવો જોઈએ નહીં પૂંઠાને હળવેકથી થોડા ટકોરા મારો તો આપણે પહેલાં જોયું તું આના પહેલાં બી આવી એક પ્રવૃત્તિ કરેલી છે લોખંડના ભૂકાની ભાતનું અવલોકન કરો તો લોખંડનો ભૂકાવ શું થશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં ગોઠવાઈ જાય છે તમે જોશો કે લોખંડનો ભૂકો તાંબાના તારની આસપાસ સમકેન્દ્રીય વર્તુળાકાર ભાત રચે છે એટલે જેનું કેન્દ્ર એક જ હોય એવા જુદા જુદા વર્તુળો બનાવે છે એટલે બધા જ વર્તુળનું કેન્દ્ર એક જ છે જે તાર છે ત્યાં જ્યાં તાર જે છિદ્રમાંથી પસાર થાય છે ને એ એનું કેન્દ્ર બનશે તે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે સમકેન્દ્રીય વર્તુળો શું દર્શાવે છે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે આ રીતે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી રીતે શોધી શકાય તો હોકા યંત્રની મદદથી અથવા ચુંબકીય સોયની મદદથી શોધી શકાય છે વર્તુળના કોઈ બિંદુ પી પાસે હોકા યંત્રને ગોઠવો સોયની દિશાનું અવલોકન કરો સોય હોકાયંત્રની સોયનો ઉત્તર ધ્રુવ સૂર્ય તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે પી બિંદુ પાસે ઉદભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે જે ઉપરની તરફ જે દિશા જાય છે ને એમ આ દિશાને તીર વડે દર્શાવો જોઈએ અહીંયા આપણે આ દિશાને તીર વડે આપણને અહીંયા બતાવેલી છે જોઈ લો બરાબર શું સુરેખ તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવતા ચુંબકીય ક્ષેત્રની દિશાઓ ઉલટાય છે હા ચુંબકીય ક્ષેત્રની દિશાઓ જે ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ જતું તો એ કઈ તરફ નીચેની તરફ જતું થઈ જશે જો તાંબાના તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો હોકા યંત્રની સોયના કોણાવર્તન પર શું પ્રભાવ પડશે તો વિદ્યુત પ્રવાહ વધારે કરવામાં આવે તો સોયનું કોણાવર્તન વધશે અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું કરવામાં આવે તો સોયનું કોણાવર્તન શું થશે ઘટશે અથવા ઓછું થશે આ જોવા માટે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરો આપણને જોવા મળે છે કે સોયના કોણાવર્તનમાં પણ ફેરફાર થાય છે વાસ્તવમાં જો પ્રવાહ વધારીએ તો કોણાવર્તન શું થાય છે વધે છે મેં પહેલાં કીધું જે દર્શાવે છે કે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો કરવામાં આવે તો આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રના માન એટલે કે મૂલ્યમાં વધારો થાય છે અને જો વિદ્યુત પ્રવાહમાં ઘટાડો કરવામાં આવે તો આપેલ બિંદુ પાસે ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રના માનમાં અથવા મૂલ્યમાં શું થાય છે ઘટાડો થાય છે જો તાંબાના તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેનો તેજ હોય જો તાંબાના તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તેનો તેજ હોય પરંતુ હોકા યંત્રને તારથી દૂર મૂકવામાં આવે હોકા યંત્રને તારથી દૂર મૂકવામાં આવે તો પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટે છે અને સોયનું કોણાવર્તન ઓછું થાય છે દૂર આવે તો યંત્રની સોયના કોણાવર્તનમાં શું ફેર પડે છે આ જોવા માટે આપણે યંત્રને યંત્રથી દૂર રહેલા કોઈ બિંદુ Q પાસે રાખીશું તમે કેવો અનુભવ જુઓ છો આપણે જોઈએ છીએ કે સોયનું કોણાવર્તન શું થાય છે ઘટે છે આમ કોઈ વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વાહકથી દૂર જતાં શું થાય છે ઘટે છે આમ આકૃતિ તેર પોઈન્ટ છ માં જોઈ શકાય છે કે જેમ જેમ વિદ્યુત પ્રવાહ ધારિત તારથી દૂર જઈએ તેમ તેમ આજુબાજુ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા સમકેન્દ્રિત વર્તુળો કેવા થાય છે મોટા થાય છે એટલે બે ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધે છે વધતું જાય છે એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર નબળું પડે છે જો ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હોય તો આપણે શું કહીશું કે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે અને ક્ષેત્ર રેખાઓ દૂર દૂર હોય તો આપણે કહીશું કે ચુંબકીય ક્ષેત્ર નિર્બળ છે હું આશા રાખું છું કે આપને અત્યારે જેટલો ટોપિક ચલાવ્યો એમાં બરાબર સમજ પડી હશે જમણા હાથનો અંગૂઠાનો નિયમ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં લઈશું આમ છતાં જો કદાચ મારા કોઈ વિદ્યાર્થી મિત્રને ખબર ના પડી હોય તો અત્યારે તો આપ સર્વે શાળામાં આવો જ છો તો શાળામાં પણ અમારું વ્યક્તિગત માર્ગદર્શન મેળવી શકો છો અને શાળામાં પણ આ ચેપ્ટર આપને ઓફલાઈનમાં પણ ભણાવવામાં આવશે અને ઓનલાઈનમાં પણ આ ચેપ્ટર તમને ભણાવવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો હવે આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ